જય સ્વામિનારાયણ. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગ આપણે શું ભોગવવાના, આપણે જ ભોગવાઈ જઈએ. કોઈ શરાબ પીતો હોય એટલે એમ થાય કે હું શરાબ પીઉં છું. હકીકત વિચાર ઉલટી છે, શરાબ એને પી જાય છે. તો એ સિગરેટ પીતો હોય તો હું સિગરેટ પીઉં છું, સિગરેટ એને ચૂસી જાય છે. સમજાય છે ને વાત કે નહીં? હવે કોઈ બીડી સિગરેટ ગુટકા તમાકુ કે હું એ ખાઉં છું, અરે ઓલું તારું આયુષ્ય ખાઈ જાય છે, તારું આરોગ્ય ખાઈ જાય છે, તારું સ્વાસ્થ્ય ખાઈ જાય છે, તારી માનસિક જે સ્ટેબિલિટી છે એ ખાઈ જાય છે, તને ચૂસી જાય છે. તું એમ માને છું હું બીડી ચૂસું છું. ના ના, બીડીને તું શું ચૂસતો, બીડી તને ચૂસી જાય છે. શરૂઆતમાં તને લાગે છે હું એક શટ મારું છું, દોરો આવી જાય છે. પણ બીડી તને ચૂસી જાય છે, ધીમે ધીમે તું ખગડી જાય. બીડી ચૂસી ગઈ. જુગાર તમે શું રમવાના, જુગાર તમને રમાડી જાય છે. અમે અમે જુગાર રમ્યા. અરે જુગાર તમારી સાથે રાજ રમત રમે છે. મહારાજા યુધિષ્ઠિર આમ રમતા હતા, તેને એમ તો હું જુગાર રમું છું. જુગાર એની અરે કેવું રમ્યો, કયો એની અરે જુગારે કેવો ખેલ ખીરો. યુધિષ્ઠિર તો 5 મિનિટ રમાય છે, પેલા ને 13-13 વર્ષ સુધી રમતા કરી દીધા. કોણ રમી ગયું કહો, ચાલ કોણ રમ્યું, જુગાર રમ્યો આની સાથે. આ યુધિષ્ઠિર ની એમ તો હું જુગાર રમું છું, રમનારા દરેક ને હું રમું છું. અરે ઓલો એવો રમત રમી જાય છે, તમે આજે કરોડપતિ હો એવી ચાલબાજી બોલ્યો જુગાર રમે એ તમે રોડપતિ થઈ જાઓ. કઈ ના રે, પેરેલા કપડા વેચવા પડે. આ રમી કોણ ગયું, જુગાર રમી ગયો. આપણને લાગે અમે રમીએ છીએ. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ભોગ નથી ભોગવાતા, ભ્રમ થાય છે કે અમે ભોગને ભોગવે છે. ભોગ નથી ભોગવાતા. દરેક જે ભોગ હોય એના પછી શરીરની શક્તિઓ ક્ષીણ થાય, એ સ્વાભાવિક છે. એ કદાચ સમજાય પણ જાય, ઘણા નથી એ નથી સમજાતું, પણ કદાચ સમજાય. કારણ કે ભોગને અંતે શરીરની એટલી શક્તિઓનો હ્રાસ થાય જ છે, ક્ષીણ થાય જ છે. એના કરતા શારીરિક શક્તિઓનું ક્ષીણ થવા કરતા એ ચૈતસિક શક્તિ છે એ બહુ ક્ષીણ થાય છે. આત્માની શક્તિ, આંતરિક શક્તિ, જેના માટે પરફેક્ટ શબ્દ ચૈતસિક શક્તિ જ ઉત્તમ છે, એ શક્તિનો હ્રાસ થાય છે. દરેક ભોગાંતે એ શક્તિ એનો હ્રાસ અનકાઉન્ટેબલ થાય છે.